श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्री राम श्री राम जय राम जय जय राम मंगल भवन दशरथ अजीर बिहारी श्रीराम जय राम जय जय राम जय जय कृपा करो गुरुदेव की नाई कृपा श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम श्री राम जय राम जय जय राम सौ प्रथम नागेश्री गामना अने आखाए समाजना इष्ट श्री हनुमान जी महाराज ना चरण में मारा प्रणाम प्रेमदास जी बापू गोदड़िया एमनी शीतल चेतना ने मारा प्रणाम भीम बापू काळू बापू एमनो समग्र परिवार आ एक तप थी शीतल थयेली भूमि पर श्रीमद भागवत जी नु आयोजन करे अने भागवत ज्ञान यज्ञ में जे व्यासपीठ विराजमान छे व्यासपीठ ने प्रणाम परमहंसोनी संहिता श्री श्रीमद भागवत महान सदग्रंथ ने मारा प्रणाम अने व्यासपीठ पर विराजित अपना सौना पूजनी शास्त्री जी यज्ञेश दादा ने मारा प्रणाम शास्त्री बापानी भागवत कथा में शब्द सूर
અને સ્વર દ્વારા પોતાની સાધનાને સાર્થક કરતા આ સૌ સંગીતના ઉપાસકોને હું નમન કરું છું. પ્રતાપ બાપુ વરુ અને એમનો સમગ્ર પરિવાર અને કથા શ્રવણ કરવા આવેલા સૌ ભાઈ બહેનો, આપ સૌને ખૂબ ખૂબ મારી પ્રસન્નતા વ્યક્ત કરીને આપ સૌને મારા જય શ્યામ. પ્રતાપભાઈ વરુ, આમ તો આખું જગત અમારો પરિવાર છે, પણ આ એક આ સૂર્યવંશી જે પરિવાર છે જેને સીધો અજવાળા સાથે સંબંધ છે એવો આ એક પરિવાર, એના તરફ પક્ષપાત તો નહીં પણ મારા હૃદયની વિશેષ લાગણી જરૂર છે તે હું ભાગવતની સાક્ષીએ કબૂલ કરું છું. કારણ હમણાં બાપુએ કહ્યું કે બાપુ એમ કહે તો ગમે તેટલા ઉદ્યોગપતિઓ ધનપતિઓ જે કહે એટલું દાન કરવા તૈયાર થાય, અને એ વાત સાચી પણ ખરી, એમાં ખોટુંય નથી. અને અમે ક્ષત્રિય, બાપુ જો માથું માંગે તો માથું પણ આપી દઈએ, આ ઉદ્ઘોષણા જેવી તેવી નથી, પણ માથું માંગવું નથી, માથું તમારે આપવાનું પણ નથી, પણ એ માથાને સામે જોઈને રાજી થવું છે કે જે માથાને ખબર છે કે ક્યાં નમાય અને ક્યાં ન નમાય. કારણ કે આજે લોકોને ખબર જ નથી કે ક્યાં નમવું ક્યાં ન નમવું. માથું મૂકવું એટલે આ ક્ષત્રિયોનો વિવેક. મને ક્ષત્રિયો એટલા માટે ગમે કે એનો વિવેક જે છે, એની મર્યાદા જે છે. રઘુવંશમાં લખ્યું છે કે મહારાજા દિલીપ બહુ ઊંચા હતા, એની ઊંચાઈ બહુ હતી. કેટલા હજારો વર્ષ પહેલાંની આ વાત. એ વખતે માણસો કદાચ ઊંચાઈમાં ઘણા ઊંચા હશે, પણ રઘુવંશીઓનું ચરિત્ર ગાતા કાલિદાસ એમ કહે કે રઘુવંશમાં જન્મેલા ક્ષત્રિયો ઊંચામાં ગમે તેટલી ઊંચા હોય કે ગમે તે રીતે ઊંચાઈ હોય, પણ કાલિદાસ કહે હું એનું ગુણ ગાવા જાઉં છું એના, કારણ કે એનામાં એની ઊંચાઈ પ્રમાણે પ્રજ્ઞા પણ છે. માણસમાં જે પ્રજ્ઞા છે, પ્રજ્ઞાનો બહુ અઘરો અર્થ કરવો નથી, વિવેક છે, એક મર્યાદા છે, એ બહુ જ આનંદ આપે છે. એવા ફળીએ એવી આ તપથી શીતલ થયેલી ભૂમિ ઉપર શ્રીમદ ભાગવતજીનો આરંભ થયો છે. અક્ષય તૃતીયાનો પવિત્ર દિવસ છે, કવિવર રવીન્દ્રનાથ ટાગોરની જયંતિ છે, એક મહાન કવિ કુલગુરુનો આજે જન્મદિવસ છે, અને પૂજ્ય શાસ્ત્રી બાપા ટાગોરના વાક્યો યાદ કરું ગીતાંજલિવાળા, તો એમણે એમ કહ્યું કે મને એક વખત એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો રામકૃષ્ણ પરમહંસની પરંપરાના એક સાધક દ્વારા, કે આ બધા સાધુ મહાત્માઓ બ્રાહ્મણો જે ભાગવતનું ને આ બધા ગ્રંથોનું કથન કરે છે, કવિવર આપ તો રસિક કવિ છો, આપનો માર્ગ રસપૂર્વક પ્રભુની પાસે જવાનો છે, પણ આ બધા જે ભગવત ચરિત્રના ગાયકો છે, પછી એ સૂફીઓ હોય, બાવાઓ હોય, સાધુઓ હોય, બ્રાહ્મણો હોય, બાઉલ હોય, એ કથાથી ફાયદો શું થાય, એનાથી જગતને મળવું શું. એમણે વૈજ્ઞાનિક સત્યનો ઉચ્ચાર કરેલો. આપણે ત્યાં વૈજ્ઞાનિક સત્ય એવું કહેવાય છે કે જગતમાં
જેટલા પોઝિટિવ વિચાર છે એટલા જ નેગેટિવ વિચાર ચાલે છે, સમાન જ છે. મને ને તમને જેટલું સુખ મળે છે એટલું જ દુઃખ મળે છે. આ સમાન જ છે. કોકને વધારે સુખ મળી જાય ને કોકને ઓછું દુઃખ નહીં, બંનેને. તુલસી કહે, અજવાળાનો પક્ષ હોય એમાંય અંધારું, અને અજવાળાનું અજવાળું અને અંધારિયાનું અંધારું, એ બે ત્રાજવામાં નાખો તો એક જ સમાન છે. સમ પ્રકાશ તમ પાંખ દુહુ, નામ ભેદ બિધિ કિન. શુક્લ પક્ષની એકમથી શરૂ કરો અને પૂનમ સુધી જાઓ, અને બધા જ અજવાળાનો સરવાળો કરીને એક છાબડામાં નાખો, અને પછી કૃષ્ણ પક્ષની એકમથી લઈને અમાસ સુધીનું પેલું કરો. બંનેમાં અજવાળું અંધારું સમાન જ છે, આ વૈજ્ઞાનિક સત્ય છે. પણ આના સર્જકે એના નામ જુદા જુદા કર્યા છે. એમ જેટલું સકારાત્મક આ જગતમાં વાતાવરણ છે એટલું જ નકારાત્મક છે. પરંતુ સકારાત્મક વાતાવરણ જલ્દી ઓછું અનુભવાય છે, નકારાત્મક જરા વધારે બળવાન હોય છે. સરસ્વતીના હાથમાં વીણા, નારદના હાથમાં વીણા, રુદ્ર વીણા, કેટલું મોટું વાદ્ય આપણું સનાતન વાદ્ય વીણા. ક્યાં વીણાની પ્રતિષ્ઠા, પણ એને એક લાકડાની લાઠી એક ક્ષણમાં તોડી નાખે. આ નકારાત્મક પરિબળની તાકાત છે. ટાગોર એમ માને છે, ટાગોરે જે કથાનું મહત્વ કહ્યું છે એમાં, જે આજે એના જન્મદિવસે કહ્યું, એ એમ કહે છે કે આ બાવુલો, આ ફકીરો, આ સૂફીઓ જેણે પરમને ગાયો છે, અને કૃષ્ણ કરતાં વધારે પરમ કોણ છે આ જગતમાં? સત્યમ પરમ, હમણાં શાસ્ત્રી બાપાએ કહ્યું, સત્યમ પરમ ધીમહી, એનાથી કોણ મોટો પરમ છે? એણે જે ગાયું છે અને એના જે પછી અણુપરમાણુઓ આકાશમાં ફરે છે, એ પહેલાં નેગેટિવ તત્વોની માત્રા ઓછી કરી નાખે. હું બહુ સ્પષ્ટ માનું છું કે એક સ્વિચ દબાવે, ઓશો તો એમ કહેતા કે લોકોની પાસે પરમાણુ શસ્ત્રો એટલી માત્રામાં છે કે આ પૃથ્વીને એક વખત નહીં, હજાર વખત એક મિનિટમાં નાશ કરી શકાય એટલા છે. છતાં બધું જ આમનમ અટક્યું રહ્યું છે. એ અમારે અમારા ક્ષેત્રના વખાણ ન કરાય, પણ સત્ય છે, કહેવું જોઈએ. આ જગતમાં થતી શુભ ચર્ચાનું આ પરિણામ છે. એક પરમ સારી વાતો થતી હોય અને કૃષ્ણની વાતો કરતાં જગતમાં બીજી સારી વાત કઈ હોઈ શકે? તો બાપ, એવા શ્રીમદ ભાગવતજી એ પ્રભુનું વાંગમય સ્વરૂપ અહીંયા વિરાજે છે, અને આપણા સૌના ભાગ્ય કે આવા એક સરળ વક્તા આપણને પ્રાપ્ત થયા. કેટલું સારલ્ય છે! હું આવી જ વ્યાસપીઠો જોવા માંગુ છું, અને એવી વ્યાસપીઠો મને જડી રહી છે એનો તલગાજડાને બહુ આનંદ. સંસ્કૃતનું એમનું જ્ઞાન છે, એ સંસ્કૃત ભણેલા છે. હું તો અમારા સાધુ સમાજમાંય કયા કરું છું. બોલો, વસંત બાપુ સાક્ષી છે કે સંસ્કૃત ન ભણ્યા હોય એને ભાગવતની કથા ન કરવી, ખોટું સાહસ ન કરવું. ખાલી દોહા ગાઈને ભાગવતની કથા ન થાય, શ્લોકો ગાઈને ભાગવતની કથા થાય. દોહા અંદર નખાય ખરા, કવિતાઓ અંદર ન, પણ જે મૂળ ધારા સંસ્કૃત ભણવું જોઈએ. વસંત બાપુએ મને કીધું, હવે હું નામ ન લઉં ભાગવતનું, રામાયણની જ કથા કહીશ એવું મને. કારણ કે તમે કોઈ ગુરુના ચરણમાં બેઠા વગર, તમે સંસ્કૃત શીખ્યા વગર, ગુરુમુખી લીધા વગર આ વ્યાસપીઠ બધાને છૂટ નથી આપતી સાહેબ. એ તો વ્યાસપીઠ છે એટલે બોલતી નથી, એની મર્યાદા છે. એટલે શાસ્ત્રી બાપાને મેં બે ત્રણ વખત સાંભળ્યા છે, એના વખાણ કરવાનો કોઈ ઉપક્રમ પણ નથી. પણ ભૂરીદા જનાહા જે ભગવત ચરિત્રના ગાયકો છે, એને વ્યાસ અને શુકદેવ અને ગોપીજનોએ પરમ ઉદાર અને પરમ દાતાર કહ્યા છે. એટલે શાસ્ત્રી બાપા એમને મેં બે ત્રણ વખત, એક તો એમની સરળતા આપણું માથું નમાવે એવી છે, એમની વિદ્વતા આપણને સ્પર્શે એવી છે, એની કથાની પ્રસ્તુતિ,
એ સૌને બરાબર સમજાય એવી છે અને શાસ્ત્રના આધારે એમના ગુરુની કૃપાથી એમણે જે સ્વીકાર કર્યો છે કે પૂજ્ય ભાઈશ્રીનો હું કૃપાપાત્ર છું, એમની કૃપા એક આવા સરસ સરળ અને સજલ વક્તા આપણને પ્રાપ્ત થયા છે એ વક્તાને હું વારંવાર પ્રણામ કરું છું. નહીતર જગતની કોઈ પણ ગાદી કરતાં આ ગાદી પચાવવી બહુ કઠિન છે. કારણ કે બીજી ગાદીઓ ઉપરથી તો 5 વર્ષે કોક હટાવી પણ દે, લાવી પણ દે, બીજી ગાદી લડાઈઓ થાય ત્યારે છીનવી. આ ગાદી હજી કોઈએ છીનવી નથી શક્યું. વ્યાસ ગાદીને કોઈ દિવસ હજી એ ગાદી ઉપર બેસનારમાં અમુક વિશિષ્ટ સદગુણો હોય એ આપણે જ્યારે આપણા યુવાન, મેં ઘણી વખત કહ્યું છે કે બ્રાહ્મણ છે એ વર્ણમાં છે, ચોક્કસ ચાતુર્વર્ણમાં બ્રાહ્મણ દેવતા છે, પણ બ્રાહ્મણની સાથે જો સાધુ શબ્દ લાગી જાય, સાધુ બ્રાહ્મણ, તો એ વર્ણથી બહાર છે. શાસ્ત્રી બાપા વર્ણમાં તો છે, પણ હું બહુ હૃદયથી કહું કે એનામાં સાધુ બ્રાહ્મણનું તેજ છે. 84 થાય ત્યારે એમ જ કહેવાય છે કે સાધુ બ્રાહ્મણની 84 કરીએ. એવી જ રીતે ક્ષત્રિય પણ સાધુ શબ્દની સાથે હોવો જ, સાધુ ક્ષત્રિય. તમને એમ થાય કે એવું કોઈ હોય, તમે સૂર્યવંશી છો, મારો હનુમાન સૂર્યના, સૂર્યનું ગુરુપદ છે અને એના પરંપરામાં એ બુંદવંશ નથી સૂર્યનો, પણ નાદવંશ જરૂર છે એવા હનુમાનજીને તુલસીદાસજીએ સાચો ક્ષત્રિય કહ્યો છે. કે હનુમાન રાવરો દૂત રજપૂત રૂરો, તું રામનો દૂત રજપૂત છો, તું ક્ષત્રિય છો, તું સૂર્યવંશી છો, અને હનુમાન સાધુ નથી, સાધુ સંત કે તુમ રખવારે, એટલે આપણી પાસે સાધુ ક્ષત્રિય છે. સત્યનારાયણની કથામાં સાધુ વાણીઓ તો આવે જ છે, સાધુ વાણીઓ એ આવે છે અને સેવા કરે તે બધાનો કિંકર થઈને જીવન જીવે એ પણ સાધુતાને પાત્ર છે. તો એક સરળ ચિત્ત ભાગવતના વક્તા આપણી પાસે છે, એને બહુ જ હૃદયથી મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. સાહેબ, રવિવારે તાપ હોય પણ ભગવત ચરિત્ર રવિવારે શરૂ થતું હોય માનો, અને કોઈ સાંભળવા જાય અને વક્તા એવી રીતે પોતાને વહાવતો હોય અને શ્રોતા એટલી શ્રદ્ધાથી સાંભળતો હોય, તો રવિવારમાં અગ્નિગ્રંથિ છે, તપ્ત ગ્રંથિ છે, એ ગ્રંથિ છૂટી જાય. રવિવારની ગ્રંથિનું નામ છે તપ્ત ગ્રંથિ, ઉષ્ણ ગ્રંથિનું નામ છે રવિવાર. સોમવારે કથા શરૂ થતી હોય તો પહેલો જે ચંદ્ર છે, સોમ એટલે ચંદ્ર, એમાં તો કાળા ધાબા છે જ, પણ જે પરિવારની કથા, પરિવારે આયોજિત કથા સોમવારે જો શરૂ થતી હોય તો સાહેબ કુળની અંદર જાણતા અજાણતા ક્યાંક કાળો ધબ્બો લાગ્યો હોય એ કલંક ગ્રંથિનો નાશ થઈ જાય. ભગવાનની કથા મંગળવારે જો શરૂ થતી હોય તો ગામના અમંગળની જે ગ્રંથિ હોય છે એ અમંગળ ગ્રંથિનો નાશ થાય. ભગવાનની કથા જો બુધવારે શરૂ થતી હોય તો ગામમાં જેટલું અબૂધપણું હોય, અબૂધપણું એટલે તમે સમજી જાજો, બીજા હાવ તળપદી ભાષા નથી વાપરતો, પણ અવળા જ હાલવું, કોઈનું માનવું નહીં, હામું જોવો તો ખીજાવું, કેમ હામું જોયું, આવી જે અબૂધપણું છે એ અબૂધપણાની ગ્રંથિનો નાશ બુધવાર કરે છે. અને બુધનો એક અર્થ થાય છે વિદ્વતા, પાંડિત્ય. બુદ્ધજન એ આપણા અજ્ઞાનની ગ્રંથિનો નાશ કરે છે, આપણી મૂઢતાની ગ્રંથિનો. અને ગુરુવારે કથા શરૂ થતી હોય તો કહેવાનું જ શું,
ગુરુ તો જડ ચેતન હિ ગ્રંથિ પરી ગઈ, જદપિ મૃષા છૂટત કઠિનઈ, ભવભવની ગાંઠો છોડાવી નાખે એ ગુરુ. તો ગુરુવારે થયું હોય તો બે અર્થ, એક તો ગુરુ ભવભવની ગાંઠ છોડાવે અને બીજું આપણી ગુરુતાની ગ્રંથિને તોડે. ગ્રંથિ બે હોય, લઘુતા ગ્રંથિ ગુરુતા ગ્રંથિ. આપણે હંમેશા આપણી જાતને આપણે તો કાંઈ નથી ને આ બધા કેટલા આમ ને આમ હંમેશા હીન દૃષ્ટિથી જોઈએ. એની સામે ઘણા લોકો પોતાને એકદમ ગુરુતા ગ્રંથિથી જ જોતા હોય. એ ગુરુતા ગ્રંથિનો નાશ ગુરુવારની કથામાં થતો હોય અને શુક્રવાર એ માણસમાં પુરુષાર્થ કર્યાનો જે અહંકાર છે એની એ ગ્રંથિ છે. પરાક્રમનો જે અહંકાર છે એની જે ગ્રંથિ છે એ ગ્રંથિનો નાશ શુક્રવાર કરે છે. અને શનિવાર, શનિવારની ગ્રંથિ એટલે મને ખબર નથી બહુ, પણ ઘણા નથી કહેતા ઘણાને શનિ નડે છે, નડતો હોય કે ન. હું નથી માનતો કે આજના માણસોને શનિ નડવા આવે, કારણ કે એને ખબર છે કે એકાબીજાને નડવામાં એટલા બધા વ્યસ્ત છે કે આમાં હું નડવા જઈશ તો એ મને પ્રવેશ મળશે નહીં. લોકો એટલા બધા એકાબીજાને નડવામાં, શનિની ગ્રંથિ એ આવા સ્થાનમાં જેને એક એક સાધુ એમ કહે કે બાપુને લઈ જાઓ બળદગાડીએ લઈ અને એ હનુમાનજીને ઘીનો અભિષેક કરો અને એને તરત જ પાછી એક વધારે સબળતા પ્રાપ્ત થાય. એ શનિવારની ગ્રંથિ હનુમાન જેવું વ્યક્તિત્વ છોડાવી નાખે. આવી ઘટના હું સાંભળું ત્યારે મને આશ્ચર્ય ન થાય, બાપુ ના ભાઈ આખો ઇતિહાસ કીધો તો હું જરાય નવાઈ ન પામું. આવું થવું જ જોઈએ, કેમ ન થાય. અને હનુમાનજીને જે તેલ ચડે છે એ વચ્ચેના કાળમાં આવ્યું છે. પહેલાં તો બાપુ ઘી જ ચડતું હતું, તેલ ચડતું જ નહોતું. આ તો બાપજીને પૂછો, અમારા દાદા બેઠા છે રાજુ દાદા, પૂછો. સત્યનારાયણની કથામાં વિકલ્પો બતાવ્યા છે ને કે ઘઉંનો શીરો ન હોય તો રવા, એવું છે ને બાપજી, છે ને? ઘઉંનો ન હોય તો રવાનો કરવો, અથવા તો રવાનો ન હોય તો ઘઉંનો શીરો કરવો. દેશકાળ પ્રમાણે વિકલ્પો બતાવ્યા છે કે ભાઈ આ ન હોય તો તમારે આમ કરવું, સમાજને રાહત કરી. એટલે બધાની પાસે ઘીની સગવડ ન હોય ત્યારે કોઈક સાધુએ વિકલ્પ મૂક્યો છે. મધ્યયુગનો વિકલ્પ છે, એના પહેલાં નથી. કોઈ પણ ગ્રંથમાં ને કોઈ પણ કવિતામાં મધ્યયુગ પછી જ આ વસ્તુ આવી છે. યદ્યપિ તેલ અને ઘી બંને સંસ્કૃતમાં સ્નેહ છે અને સ્નેહ એટલે સિક્ત પદાર્થ. તો આ કોઈક સાધુએ કરેલું છે કે ભાઈ તારી પાસે ઘી ન હોય તો તેલ ચડાવજે અને ત્યારથી તેલ. બાકી આજે પણ ગણેશને કે હનુમાનજીને આપણે નાની મૂર્તિ રાખતા હોઈએ અને ગણેશજીની અને ગણેશ ચતુર્થીએ પૂજા કરીએ તો સિંદૂર ચડાવીએ ત્યારે ઘીમાં જ પહેલું કરીને ચડાવીએ છીએ. આપણો હનુમાનજી નાનો હોય તો એને ઘી, ઘી છે એ નારાયણ રૂપ છે. અને બાપુને એક સાધુ કહે ની ઘીનો અભિષેક થાય, તુલસીદાસજી એટલે જ સંકેત કરે કે એ તુલસી કે પરમ સ્નેહી. એ પરમ સ્નેહીનો સંકેત છે કે તને એટલે ઘી આ તેલ તો મારો નાથ જાણે ક્યાંથી આવ્યું છે. રામાયણના કાળમાં એ તો મધ્યકાલીન શબ્દ છે. તેલ બોરી પટ બાંધીપુની પાવક દેહું લગાય. તેલમાં હનુમાનજીનું પૂંછ બાળે જબોળી ત્યાં તેલ શબ્દ આવ્યો છે. રહાન નગર બસન ગ્રીત તેલા, આમ રામકાળમાં તેલની વાત આવી છે. પણ આ મૂકી છે તુલસીદાસજીએ. સાહેબ આપણા આગળના પુરાણા કાળમાં તેલ હતું જ નહીં અને તેથી કોઈ ઘાણીએ નાખીને કોઈ કોઈનું તેલ કાઢતા જ નહોતા, કારણ કે એ આપણા શબ્દકોશમાં નહોતું. આપણે ઘીનો જ અભિષેક કરીએ છીએ. તો બાપુએ એની સરસ વાત કરી. એવા એક સિદ્ધ હનુમાનજીનું બેસણું હોય અને હનુમાનજી કેવલ રામાયણના શ્રોતા નથી, રામકથા કે રસિક તુમ, હનુમાનજી ભગવત કથાના શ્રોતા છે મારી દ્રઢ માન્યતા. રામકથા હોય એ જ હનુમાનજીએ શ્રીમદ ભગવદ્ ગીતાનું શ્રવણ કર્યું છે,
એને તો એક જ ખપે છે કે કૃષ્ણ જે વાણી બોલે એનો હું શ્રોતા છું. રામાયણમાં નીચે બેસે છે પણ કૃષ્ણ બોલે ત્યારે કૃષ્ણની ઉપર ઘણા શ્રોતા એવા હોય કે વક્તા કરતાં પણ ઊંચા હોય છે સાહેબ. અને એવા શ્રોતાનો જે વક્તાને આનંદ ન થાય એ વક્તાનું વક્તવ્ય કાચું કહેવાય. હનુમાનજી ઉપર બેઠો છે કૃષ્ણ કથાના એ વક્તા છે. શ્રીમદ ભાગવતજી વિભૂતિની ચર્ચા કરે ત્યારે એમ કહે કે રુદ્રોમાં શંકર હું છું છે ને બાપજી. પરમાત્માએ કહ્યું કે શંકર હું છું અને એ જ શંકર અમારો હનુમાન છે. એટલે જ્યાં દેવીની કથા ચાલતી હોય ને તોય હનુમાનજી સાંભળતો હોય. આ બહુ વિશાળ થતી કહેવા માંગુ. હા, રામકથામાં એની રુચિ એની પ્રીતિ એના વચનો પ્રમાણે, પણ હનુમાનજીનો રામ આટલો સાંકડો ન હોય. હનુમાનજીનો રામ તો દુર્ગા કોટિ અમિત હરિમર્દન એ જગદંબાના રૂપમાં પણ હોય, તુલસીનો કે હનુમાનજીનો રામ શ્યામ સુંદરના રૂપમાં પણ હોય. એટલે જ્યાં જ્યાં ભગવત કથા થતી હોય ત્યાં હનુમાનજી ભગવત કથા મૂકી દો સાહેબ. ગામના પાંચ જણા બેસી અને સારી ગામના કલ્યાણની, લોકોના ઉદ્ધારની, ગામના વિકાસની પોતાનો સ્વાર્થ એક બાજુ મૂકીને વાતો કરતા હોય ને તો તલગા જરડું એમ કહે છે કે ત્યાં હનુમાનજી બેઠો જોઈ. એટલે પાંચ જણાએ વાતો કરવી ત્યારે સમજીને કરવી કે આપણે જે વાત કરીએ છીએ કરી શકવાના છીએ. હનુમંત તત્વ ચાલો હનુમાનજીને મૂકી દો, વાયુ તત્વ તો બધે જ હોય અને એ રીતે હનુમંતના બેસણા હોય છે. એવા પ્રાંગણમાં ભાગવત કથાનો આરંભ થયો છે. ભાનો અર્થ થાય છે જ્ઞાન, ભા એટલે જ્ઞાન. ભારતનો અર્થ વિદ્વાનોએ કહ્યું છે જે દેશને જે ભૂગોળને જે ભારત વર્ષને જ્ઞાનમાં જ રુચિ છે, જ્ઞાનમાં રતિ છે, જે જ્ઞાનમાં રત રહે છે એવો એક ભૂગોળનો ભૂભાગ છે એનું નામ છે ભારત. એટલે ભાનો અર્થ થાય છે જ્ઞાન, સમજણ, વિવેક, પ્રજ્ઞા. ભાગવતના ચારેય અક્ષર બ્રહ્મ જો છે એમાં આવું સમજાય કે ભાગવતનો જે ભાવ છે જે જ્ઞાન. એટલે જ આપણે ભાગવતની કથાને જ્ઞાન યજ્ઞ કહીએ છીએ. બિલકુલ યોગ્ય શીર્ષક અપાયું છે, જ્ઞાન યજ્ઞ છે. અને એવી જ્ઞાનમયી કથા, પ્રેમમયી કથા, સમર્પણમયી કથા ક્યાં ક્યાં પહોંચી છે? બીજો અક્ષર છે ગ, આકાશમાં પહોંચી છે, ગગનમાં ગઈ છે. તમે કહેશો ગગનમાં કેમ કથા ગઈ? હવે મારે તો વળી યોગ બન્યો અને પ્લેનમાં એક કથા કરીને ગાળોએ બહુ ખાધી ને ટીકાએ બહુ સહન કરી એ બધું થઈ ગયું ને પૂરું થઈ ગયું અને એ પ્લેન અત્યારે સર્વિસમાંથી નીકળી ગયું છે. ટાવર એર હતી એ, ટાવર એરલાઇન્સ, પછી હવે એનો પત્તો નથી, બધું પૂરું થાય. પણ મારો ભાગવતકાર કે રામાયણકાર પોતાની પોથી જી લઈ અને દરિયા પાર કરીને પ્લેનમાં અહીંથી અહીં જતો હશે ત્યારે ગગનગામી જ છે. ભલે એ સીટ ઉપર બેલ્ટ બાંધી અને કથા નથી કરતો પણ એની સાથે રહેલો પરમ સદગ્રંથ ભાગવત એ પોતાની રીતે આકાશ ગમન કરે છે. એટલે આ ભાગવતની કથા ગગનમાં પણ વિચરે છે. બીજો અક્ષર છે વ, વસુ, વ એટલે વસુધા. ભાગવતની કથા વસુધા ઉપર વિચરી રહી છે, વિચરણ કરી રહી છે. અને ત એટલે રસાતલ, પાતાળ, તલાતલ, જે કાંઈ કહેવું ગઈ તે એ પાતાળ સુધી પણ આ કથા. ઘણા લોકો આમ બધાને શું થાય પછી, અમે ગ્રંથિથી બધાને મુક્ત કરનારા, અમારે પછી એવી ગ્રંથિ હોય ને કે એને બ્રહ્માય ન તોડી શકે એવી અમારી અંદરની ગ્રંથિ બહુ જ મજબૂત. એટલે અમે અમારા ઘણા વક્તાઓ એમ કહે કે રામકથા એ સકલ લોક જગ પાવની, કંક લખ્યું છે હકીકત છે, તમામ લોકને પાવન કરે. ભાગવત પણ ત્રણેય લોકને પાવન કરે, એ ગગનને પવિત્ર કરે, એ વસુધાને પવિત્ર કરે અને એ પાતાળને પણ પવિત્ર કરે. એ ત્રણેયમાં એનું નામ જ મને ભાગવત સમજાયું છે.
એવી ત્રણેય લોકને પવિત્ર કરનારી આ ભાગવત ગંગા અહીં પધાર્યા છે. મને પણ આટલો લાભ મળ્યો. મારે બીજું આમ કાર્યક્રમ પણ છે, પણ કંઈ એટલો બધો વ્યસ્તય નથી. એવું કંઈ આમ બહુ વ્યસ્ત થઈને જ બીમાર પડી જાય. વ્યસ્ત હોઈએ તો એ વ્યસ્ત છીએ એવું કરવું જ નહીં, તો માંદા પડીએ સાહેબ. જેમ છે એમ બધું હાલ્યા જ કરે છે, એમ માનીને હળવા ફૂલ રહીએ તો માંદા ન પડીએ, એનો આપણને ફાયદો થાય. પણ ખરેખર શાસ્ત્રી બાપા, એક તો આ ફાળીએ આવવું મને ગમે, સીધી વાત છે. હું તમને ક્ષત્રિયના દીકરાઓને કહું છું સાહેબ, હા મને તમે ગમો છો એના બે પાંચ કારણો છે. હા, ને કારણો તમારે સાચા પાડવાના હોય. હા, નહીંતર સાધુની નિગાહમાંથી જરા કંઈ નીચે પડીએ પછી એનું કોઈ બાવડું ન પકડે સાહેબ. સાધુની આંખમાંથી નીચે, ખલીલ જિબ્રાન જેવો એક વિશ્વ પ્રસિદ્ધ વિચારક, ચિત્રકાર, સંગીતકાર એમ કહે છે કે ક્ષત્રિય અને રાજા એની ગાદી ઉપર બેસે ત્યારે નથી શોભતો. આ ખલીલ જિબ્રાનના શોભે જ, કેમ ને શોભે, એના સ્થાન ઉપર તો શોભે જ, પણ આ ચિંતકનું વાક્ય કે ક્ષત્રિય અને રાજા એ ગાદી ઉપર બેસે ત્યારે તો શોભે જ, પણ એટલો નથી શોભતો. ક્ષત્રિય અને રાજા કોઈ મહાન સત્તાનો પદ હોય લોકશાહીમાં, એના ઉપર શોભે તો શોભે, ચોક્કસ શોભે, પણ એટલો નથી શોભતો. ક્ષત્રિય અને રાજા અતિ સુંદર ત્યારે શોભે છે જ્યારે કોઈ સાધુના હૃદયમાં એ બેઠો હોય. આ મારા શબ્દો નથી સાહેબ, આ વખાણ કરવા માટે કાંઈ નથી, કશું લેવું નથી. આ તો બાપુએ મને ચાંદીના ફ્રેમવાળો શ્યામ સુંદર આપ્યો છે, સોનામાં હોત તો હું ન લેત, સોનાની પ્રેમ, કારણ કે સોનું મને ફાવતું નથી. તમે કહેશો કે ચાંદી કેમ ભાવે, કે ચાંદી શ્વેત છે અને મારો શ્યામ શ્યામ કાળો છે. હું શ્યામ અને બ્લેક, બ્લેક અને વ્હાઇટમાં જીવું છું, એટલે મને એમ થયું આ લઈ જવા જેવું છે, કારણ કે ચાંદી શ્વેત અને અંદર બેઠેલો મારો શ્યામ એ બ્લેક વર્ણ, શ્યામ વર્ણ છે. તો બાપ, તમે બધા ગમો છો અને એમાંય આવું રૂડું કામ કરો ત્યારે કેટલું વધારે. અને આ વર્ગ પ્રતાપભાઈ બોલ્યો, એ સાવ સાચું છે. હું આ બહુ ભરોસા સાથે હું તો કહી દઈશ, બાકી જો અમે કહીએ અને આ ન કરે એવું બને જ નહીં. આ પાકો ભરોસો બાપા, તમારે કોઈ જન્મમાં હું ન કહું. હા, પણ જો કીધું હોય અને ક્ષત્રિયનો દીકરો ન કરે એવું કોઈ દિવસ ન બને. એ કોઈ બીજા કાળમાં આવું થયું હોય કે ન થયું, બાકી મોરારી બાપુ જે સમયે હું બેઠો છું તલકા, મારા અનુભવમાં તો આ બધું થાય જ છે. આવું આપનું કુળ છે, એનો મહિમા છે. એટલે રવીન્દ્રનાથ ટાગોર કહે છે કે શુભ ચર્ચા, શુભ વાર્તા જ્યાં થતી હોય ત્યાંથી નેગેટિવ વિચારો બધા હટી જશે. એ જ એને ગાળવાનું, એને હટાવવાનું કામ કરે છે. એવા સમયે પવિત્ર માસમાં અક્ષય, પરશુરામ ભગવાનનો જન્મદિવસ છે. આમ તો જરા વિરોધી ભાષી તિથિમાં તમે આ બધું ઊભું કર્યું છે. પરશુરામ એટલે તમે જાણતા હશો કે હું કરતા હતા, એણે શું કર્યું, હાવ જુદું કર્યું એણે. અને આ સમાજની અમે આ તિથિએ કથા શરૂ થાય, આનું નામ જ કાળ બદલ્યો છે, યુગ બદલ્યો છે. શસ્ત્ર અને શાસ્ત્રોનો સમન્વય કરવાની જરૂર છે. એવા સમયે વણમાગ્યું મુહૂર્ત, આ કહેવાય અક્ષય તૃતીયા. એવા પવિત્ર દિવસે કથાનો આરંભ થયો, એનો બહુ જ રાજીપો વ્યક્ત કરું છું. ફરી એક વખત વ્યાસપીઠને પ્રણામ કરું છું. એક એક વારે એક એક ગ્રંથિ, આધુનિક ગ્રંથિનું નિવારણ કરતો આ જે ગ્રંથ છે, શાસ્ત્રી ગ્રંથિઓ તો એની છે જ, એ તો આપણા વિદ્વાનો, પણ આધુનિક દ્રષ્ટિએ સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ આવી ગ્રંથિઓને નષ્ટ કરતો એવો એક ગ્રંથ, જેને એક સાધુ બ્રાહ્મણ ગાવા જઈ રહ્યા છીએ, એનો બહુ જ સાધુ એટલે કોઈ આમ કોમ બોમ નહીં. આમાં કંઈ હું બ્રાહ્મણ દેવતાને મારામાં ભેળવવા નથી માંગતો. સાધુનો અર્થ જ્ઞાતિ કે છેદ નહીં, સાધુ એટલે જેનામાં સાદગી છે, સાધુ એટલે જેનામાં સારલ્ય છે, સાધુ એટલે જેનામાં કંઈક સાધના તત્વ પડ્યું છે. સાધુના તો મેં કેટલાય અર્થો કર્યા. સાધુ એટલે જેનું જીવન સામું, એનું નામ સાધુ.
જેનું જીવન સાબુ જેવું, ભગત બાપુ કહી ગયા સાબુરે થવું અને જીવતર ખોવું માનવી ના ધોવા, એનું નામ સાધુ. સાધુ એટલે જેનું જીવન સાવ સાદું હોય એનું નામ સાધુ. આવા ઘણા અર્થો અમે કરતા રહ્યા. તો પૂજ્ય શાસ્ત્રી બાપાને પ્રણામ કરી, શ્રીમદ ભાગવતજીને પ્રણામ કરી અને આખા વરુ પરિવારને સૂર્યનારાયણની, હનુમાનજીની, શ્યામ બાપાની, શાસ્ત્રી બાપાની ખૂબ ખૂબ વિશેષ કૃપા ઉતરે એવી પ્રભુને પ્રાર્થના કરું. ગામમાં હાવજો ફરે છે, નાગેહરીની બારે હાવજો ફરે છે, એવો આ એક બળવંત પ્રદેશ છે, એવો વીર પ્રદેશ છે, એને એને હું નમન કરું છું. વિશેષ કંઈ નહીં કહેતા. અને આમના સ્મરણમાં આ કથા છે. આ ઘરની સાથે બાપુ આપ તો સ્વાભાવિક છે, પણ સુરગ બાપુ હતા ત્યારથી હું આવું. તખતદાન મને લઈ આવે, તખતદાનના માં અહીંયા રહેતા અને આપનું કુટુંબ, એને એ દીકરો તો અલગારી હતો, આ તખતદાનની માં જેને તખતદાન જેવો એક ઊંચો કવિ આપણને આપ્યો, એના માની સેવા આ પરિવારે કરી, એટલે એમને લીધે હું અહીંયા આવતો. સુરગ બાપુને પણ જોયા અને આખો વરુ પરિવાર એના ભાગ્ય છે. એ પિતૃઓનો તો ઉદ્ધાર જ હોય એટલે જ આવું રૂડું કાર્યનો આરંભ થયો છે. વિશેષ કંઈ નહીં કહેતા વ્યાસપીઠને, પૂજ્ય શાસ્ત્રી બાપાને પ્રણામ કરીને મારા શબ્દોને વિરામ આપું છું. જય સિયાર. પૂજ્ય બાપુને બહાર પધારવાનું હોવાથી બાપુ અહીંથી નીકળી જવાના, પરંતુ આપણી કથા એ શરૂ રહેવાની છે. આપ સૌ મહેમાનોને, વડીલોને વિનંતી કે આપ બહુ શાંતિથી બેસજો, આપણી કથા શરૂ રહેશે અને આપણે શાંતિથી. આપણા આ આમંત્રણને માન આપી અને પરમ પૂજ્ય બાપુ પધાર્યા. વસંત બાપુ, આમ તો બાલિશ પ્રયાસ નહીં કહું, પણ બાળક જેવો અમારો એક નિર્દોષ ભાવ છે કે અમારો ભગવાન શ્યામ અને અમારા પૂજ્ય બાપુ અને સંતો કેમ રાજી થાય એવો અમારે અમારો ભાવ હતો. બીજી કોઈ અપેક્ષા નથી બાપુ, પણ અમારા ક્ષત્રિય સમાજ ઉપર, આ બાબરિયાવાડ અને કાઠિયાવાડ વિસ્તાર ઉપર સંતોના અને પૂજ્ય બાપુના હર હંમેશ આશીર્વાદ અમારા ઉપર ઉતરતા રહો એવી પ્રાર્થના સાથે ફરીને બધાનો ખૂબ ખૂબ આભાર. જય શ્યામ, જય હિન્દ. શ્રી રામચંદ્ર ભગવાન કી.